छ દિવસના મેળા અંગે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું. શ્રદ્ધાળુની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. મેળા દરમિયાન 5000થી વધારે પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે. આરોગ્ય વિભાગ પણ એલર્ટ. વિવિધ સ્થળોએ ટીમ તૈનાત. એસટી વિભાગે પણ અલાયદી વ્યવસ્થા કરી. શક્તિપીઠ અંબાજીમાં 1.25 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન. 1 લાખથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ. પાલનપુરના માય ભક્ત દ્વારા 1 કિલો સોનાનું દાન આવ્યું, જ્યારે બીજા એક મુંબઈના દાતાએ 1 સોનાનો હાર અને 4,80,000ની કિંમતની ભેટ આપી. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાને વિરોધીઓ પર સાધ્યું નિશાન. નર્મદાનો વિરોધ કરનારને પાછળના દરવાજે ગુજરાતની રાજનીતિમાં સક્રિય કરાઈ રહ્યા છે. ગુજરાતને બદનામ કરનાર મેઘા પાટકરને લાવનારને ચેતવણી. ગુજરાતમાં વિરોધીઓને લાવવાની હિંમત ના કરતા ગુજરાત માફ નહીં કરે. દિલ્હીના સીએમ કેજરીવાલની દ્વારકા મુલાકાત વિવાદમાં. કેજરીવાલનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ. કહ્યું કે જ્યારે જ્યારે પૃથ્વી પર કંઈક ગરબડ થાય ત્યારે ભગવાન કૃષ્ણને ઝાડુ ફેરવવું પડે છે, તો ભાજપે ગણાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુઓનું અપમાન. ભાજપે કેજરીવાલને માફી માંગવા કહ્યું. અરવિંદ કેજરીવાલમાં દ્વારકાધીશના નિવેદન પર અંગે આપ નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. કહ્યું કે 27 વર્ષમાં ભાજપે કામ કર્યું હોત તો જનતા સમક્ષ કામ જ જવાબ આપે. કામ કર્યું હોત તો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નિવેદનો આપવાની જરૂર ન પડત. સુરતમાં થયેલી ફરિયાદ મુદ્દે આ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા વાર. તેમણે કહ્યું કે મારા પર ફરિયાદથી 20,000 કરોડનો દારૂ વેચાતો બંધ નહીં થાય. ડ્રગ્સ વેચવાવાળા વિરુદ્ધ ફરિયાદ કરવી ગૃહપ્રધાનનું કામ. વડોદરામાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ગણેશ પંડાલમાં વિઘ્નહર્તાના કર્યા દર્શન. આ દરમિયાન કેજરીવાલ પર સાધ્યું નિશાન. કહ્યું મેઘા પાટકર અને અરવિંદ કેજરીવાલે ગુજરાતના વિકાસમાં રોડા નાખ્યા. અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકી અર્બન નક્સલવાદી છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. NSUIની ચૂંટણીમાં 25 લાખ ખર્ચ કર્યા હોવાનો તેમનો દાવો. કોંગ્રેસની આંતર ચૂંટણી પ્રક્રિયામાં 1.70 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો પણ દાવો કર્યો. TV9 સાથેની વાતચીતમાં વિશ્વનાથે કહ્યું કોંગ્રેસનું કે જનતાની સેવા કરવાનું કોઈ ભવિષ્ય ન હોવાથી પાર્ટી છોડી. કોંગ્રેસમાં જૂથવા ચલાવનારને લોકો ઓળખે જ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું પાર્ટી છોડનાર તમામ કચરો નથી હોતા, કોંગ્રેસમાં છેલ્લો કચરો જ રહી જશે. તો હરપાલસિંહ ચુડાસમાની કરાય તાત્કાલિક નિમણૂક. વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાના માત્ર 4 કલાકમાં નવા પ્રમુખની વરણી. યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂક. હરપાલસિંહ ચુડાસમા ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી પદે હતા કાર્યરત. વિશ્વનાથસિંહના રાજીનામા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું તકવાદી નેતાઓ સ્વાર્થ માટે કોંગ્રેસ છોડે છે, સ્વાર્થી નેતાઓ જાય તો કોંગ્રેસને ફરક પડતો નથી. સુરત શહેર ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચા. પશ્ચિમ વિધાનસભાની કારોબારી બેઠકમાં 2 જ કોર્પોરેટર હાજર રહેતા તર્ક વિતર્ક. પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં હતું બેઠકનું આયોજન. સુરતના કામરેજમાં આમ આદમી પાર્ટી મહિલા નેતા રંજન શિયોરા ભાજપમાં જોડાયા. ભાજપની મીટિંગમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કેસ ધારણ કર્યો. ભાવનગરમાં મહિલાઓને સીઆર પાટીલે કર્યું સંબોધન. કહ્યું ભાજપ મહિલાઓને વધુ ટિકિટ મળે તેવા કરી રહ્યા છે પ્રયત્ન. ભાજપ સરકારે ગર્ભ પરીક્ષણ પ્રતિબંધ તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ સહિતના કામો કર્યા. ચૂંટણી પહેલા ટિકિટને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ. છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસમાં શરૂ થયો વિખવાદ. નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્ર માટે બાકી ટિકિટ. હાલના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે. જૂનાગઢ માળિયાહાટીના તાલુકા ખાતે સરપંચ સંમેલન. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની હાજરીમાં 62 ગામના સરપંચ ભાજપમાં જોડાયા. ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મુદ્દે રૂપાલાએ કહ્યું કે આ વ્યવસ્થા વહેલી તકે ગોઠવાશે.
अमरेलीना सांसद दारण काछड़िया अने पूर्व प्रभारी मंत्री जयंती कावड़िया पर लाग्या भ्रष्टाचारना आरोप। भाजपना बांधकाम समितिना पूर्व चेरमेन मनु आद्रोजाए नारण काछड़िया पर करोड़ों रूपियाना भ्रष्टाचारनो आरोप लगाव्यो। तेमणे सांसदना भ्रष्टाचारना पुरावा होवानो पण दावो कर्यो। कांग्रेसे राज्य सरकारना 32 सफाई कामदारोना महेकममां भर्ती कौभाड थयुं होवानो आक्षेप कर्यो। कांग्रेस नेता अर्जुन मोढवाड़ियाना निवेदनथी विवाद थयो। तेमणे भाजपना पदाधिकारीओ माटे कर्यो अशोभनीय शब्दनो प्रयोग, जेना पछी राजकारण गरमायुं। अर्जुन मोढवाड़ियाए वडोदराना डभोईनी पालिका पर करेला आक्षेप सामे कारोबारी चेरमेने आपी प्रतिक्रिया। चेरमेन विशाल शाहे कह्युं, नीति नियमों प्रमाणे ज कर्मचारीओनी भर्ती करवामां आवी। बीरेन शाहनो पैसानी लेती देतीनो ऑडियो वायरल थयो छे, ए धंधाकीय लेवड़देवड़नी अंगत बाबत छे। सूरत जिला कांग्रेस ने चूंटणी पहला पड्यो फटको। दोढ दायकाथी कांग्रेसमां कार्यरत अने कामरेजना पूर्व कांग्रेस प्रमुख किशन पटेल भाजपमां जोड़ाया। तेमनी साथे बीजा 250 थी वधु कार्यकर्ताओए आप्यो भाजपनो साथ। ભાવનગરમાં વન ડે વન રિસ્ટ્રિક્ટ કાર્યક્રમના બીજા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે યોજી ચૂંટણીલક્ષી બેઠકો। તેમણે સાધુ સંતો તેમજ કલાકારો અને કથાકારો સાથે પણ સંવાદ કર્યો। મહિલા સંમેલન યોજી મહિલાઓ પાસેથી સૂચનો પણ માંગ્યા હતા।